દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગ્રેસને શહેરી લોકોએ તો ઠીક, ગ્રામ્ય પ્રજાએ પણ જાકારો દીધો. જૂનાગઢનો વિશ્વવિખ્યાત મહાશિવરાત્રિનો મેળો કોરોનાની મહામારીને કારણે નહીં યોજાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમળ ખીલતા કમલમ ખાતે વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ ઉજવાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યની 6 મહાનગરોમાં ભાજપના ભવ્ય જીત બાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આજરોજ મતગણતરી હતી, ત્યારે શહેરી લોકોએ તો ઠીક, ગ્રામ્ય પ્રજાએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો હોય તેમ રાજ્યની તમામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે, ત્યારે ઠેર ઠેર ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી. કોંગ્રેસના અનેક ગઢો આજે ભાજપે તોડ્યા છે. ભેસાણ શહેરની અંદર ભેસાણ તાલુકાની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર જ્યારે મત ગણતરી હતી ત્યારે પબ્લિકમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. ભેસાણ શહેરની અંદર વિજય કોલેજમાં બંદોબસ્ત વધારે આજે ભેસાણ શહેરની અંદર ફૂટિંગ ખોલીને અને ઇલેક્શન કરવામાં આવ્યું હતું. અને આજે જ્યારે ભેસાણ, હું મારા ભાઈને કહીશ કે અત્યારે પબ્લિક એટલી ઉત્સાહ બની છે કે તમે જોઈ શકો છો કે પબ્લિકમાં ઉત્સાહ એક પછી વધી રહ્યો છે. ભાવિ મંજૂર થયું છે. ગોપાલ પટેલ સાથે હું મેળવાણી તરુણ, અબ તક ન્યૂઝ, ભેસાણ. આજે જિલ્લાના અલગ અલગ વિસ્તારો વિછિયા, જસદણ, જેતપુર, ધોરાજી, ગોંડલ અને પડધરીના મતગણતરી સ્થળો ઉપર મતગણતરી ચાલી રહી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો ઉપર સવારથી શાંતિપૂર્ણ રીતે આખી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. એની આગોતરા આયોજનના તરીકે અમે લગભગ 600 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એમાં સામેલ છે અને તમામને સમજ પણ કરવામાં આવેલી છે કે આજે જે કોવિડ ચાલી રહ્યું છે તો કોવિડના અનુસંધાને કોવિડની ગાઈડલાઇન્સનું ફોલોઅપ કરે અને જે કંઈ વિજેતા અથવા તો બીજા ઉમેદવારો છે એ વિસ્તારની અંદર શાંતિ પ્રક્રિયા બનાવી રખે, આના માટે પણ તમામને સમજ કરવામાં આવેલી છે અને એ પ્રમાણેનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે. અત્યાર સુધી જિલ્લામાં એકદમ હાઉ શાંતિપૂર્ણ રીતે આખી મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અને અમે એ પ્રમાણેની બધી વ્યવસ્થાઓ પણ ગોઠવેલી છે. અઠ્યાવીસ તારીખે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. અંદાજે 60% જેટલું મતદાન થયું છે. આજે તેની ગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થશે. શરૂઆતના તબક્કામાં સવારે 9 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી થશે, બાયફર્કેશન થશે. ત્યારબાદ જિલ્લા પંચાયતનું અને તાલુકા પંચાયતનું એક કાઉન્ટિંગ હોલની અંદર 5-5 ટેબલ પર ગણતરી થશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 4 કાઉન્ટિંગ હોલ છે. 2 કાઉન્ટિંગ હોલ મહુવા તાલુકાના છે અને 2 કાઉન્ટિંગ હોલ જેસલ તાલુકાના છે. કુલ તાલુકા પંચાયતની 34 સીટ અને જિલ્લા પંચાયતની 8 સીટ મહુવા તાલુકાની અંદર છે, જ્યારે 2 સીટ જિલ્લા પંચાયતની અને 15 સીટ તાલુકા પંચાયતની જેસર ખાતે છે. આ તમામ મતગણતરી કાર્યક્રમની અંદર આશરે 400 જેટલા લોકોનો સ્ટાફ જોડાયેલો છે. પોલીસ સ્ટાફની અંદર એક DYSP શ્રી, 3 PI શ્રી, 6 PSI શ્રી અને સાથે 200-250 જેટલો પોલીસ સ્ટાફ પણ જોડાયેલો છે. સાથે સાથે જે પણ એજન્ટો અંદર આવશે તેમની ચકાસણી કરવા માટે મેડિકલની ટીમ થર્મલગન સાથે હાજર છે, મેડિકલની એમ્બ્યુલન્સ પણ હાજર છે, DFMT દ્વારા પણ તમામની ચકાસણી કરી અને તમામને અંદર આવવા દેવામાં આવશે.
મોડાસા સત્તા નગરપાલિકા છેલ્લા 25 વર્ષના જે વહીવટ છે એને ધ્યાનમાં રાખીને મોડાસાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ફરી સંપૂર્ણ બહુમત આપ્યું છે. અગાઉ 2-3 ટર્મથી તમે જોતા હતા તો ઇક્વલ સીટો આવતી હતી અને ક્યાંક ટેકો લઈને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવતી હતી, પણ છેલ્લા 10-15 વર્ષના સારા શાસન, મતલબ કે સુશાસન, એ સુશાસનને ધ્યાનમાં રાખીને મોડાસાની પ્રજાને, મોડાસાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ક્લિયર બહુમતી આપી અને ફરીથી શાસન ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપેલ છે. એ તો મોવડી મંડળ નક્કી કરશે, એની એક પ્રક્રિયા હોય છે અમારી, અને જે તે મોવડી મંડળ ઉપરથી નિર્ણય લેતી હોય. તમની સરખામણીમાં જોતા આ વખત સ્પષ્ટ બહુમતી મળી છે, એ કયું ફેક્ટર કામ કરી ગયું છે? આ વખતે ઉમેદવારોની જે પસંદગી છે એ પહેલેથી જ લોકોએ, એ લોકોને બહુ પ્રેમથી સ્વીકાર્યા હતા. આપ જોઈ શકો છો વોર્ડ નંબર 1-3ની અંદર તો 4-12 એટલે ત્રણે ત્રણ પેનલો 500-500, 700-700, 800-800ની લીડથી જીતી છે, એટલે જનરલી પ્રજાએ ઉમેદવારોને ઇઝીલી સ્વીકાર કર્યા છે એવું કહેવાય. ભારતીય જનતા પાર્ટી મોડાસાની તમામ જનતા જે ભરોસો મૂક્યો છે અને સમગ્ર જગ્યા પરથી પેનલનો વિજય થયો છે, આ વિજય ભારતીય જનતા પાર્ટીના જોડે જોડે આ ભારતીય જનતા પાર્ટી પર જે મોડાસાની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે. આ વિજય આમ જનતાનો વિજય છે, આ વિજય છેવાડાના માનવીનો વિજય છે. આગામી સમયની અંદર નગરપાલિકાના તમામ કોર્પોરેટરો સુખ શક્તિ ને સંપત્તિ આ મોડાસાની જનતાને આપશે અને એવો પ્રયાસ કરશે કે આગામી સમયમાં કોઈ પણ વિઘ્ન આ મોડાસા શહેર પર ના આવે અને નવો વિકાસ હવે એક નવી રાહ ચીનાય એવી ભગવાનને પ્રાર્થના. જય ગુજરાત, જય હિન્દ. આજની ગોંડલ નગરપાલિકાના રિઝલ્ટમાં જે ગોંડલની જનતાએ 44 સીટ આપી વિકાસની ઉપર મોહર મારેલ છે, નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ગોંડલના ધારાસભ્ય શ્રી જયદાસિંહ જાડેજા તેમજ રમેશભાઈ ધાળુકની હેઠળ રાહબર હેઠળ ગોંડલ નગરપાલિકા ઇતિહાસમાં પહેલીવાર 44 ક્લીન સ્વીપ કરેલ છે. તેથી ગોંડલની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનાર દિવસોમાં કાંઈ કચાશ નહીં રાખવામાં આવે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા વતી એવી અમે ખાતરી આપીએ છીએ. ભારત માતા જય, વંદે માતરમ. સરસ. ગોંડલના નગરપાલિકા બની ત્યારથી અત્યાર સુધીમાં ગોંડલનો ઇતિહાસ રચાણો છે કે ગોંડલના 11-11 વોર્ડની અંદર અમારા 44-44 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે અને કોંગ્રેસ અને વિરોધ પક્ષને હાવ નેસ્ત નાબૂદ ગોંડલની પ્રજાએ જાકારો આપ્યો છે. ગોંડલના 44-44 ઉમેદવારને ભવ્ય વિજય થવા બદલ હું અભિનંદન આપું છું અને ખાસ આ ગોંડલની પ્રજાએ ભારતીય જનતા પક્ષમાંથી જે વિશ્વાસ મૂક્યો છે એમનો પણ હું આભાર માનું છું. વિકાસના કામો કેટલા જોર, વિકાસના કામ જે ગતિથી હાલતા હતા એનાથી પણ બમણી ગતિ, જેટ ગતિએથી ગોંડલનો વિકાસ થાય એવી અમારા પ્રયત્ન રહેશે અને જેટ ગતિથી વિકાસ ગોંડલો થાય એમાં જ એ જ અમારું અમારી ભાવના છે. કસ્તુરબા ગામ ત્રંબા બેઠકના વિજેતા ઉમેદવાર ઉપતભાઈ બોદર આપણી સાથે છે. ઉપતભાઈ, લોકોએ જે પ્રકારે વિશ્વાસ મૂક્યો છે શું અપીલ કરો? ત્રંબા, કસ્તુરબા ત્રંબા વિસ્તારમાં મને જીત આપી છે, એ જીત મારા ઘરે હતા, ભાઈઓ બહેનો સરપંચો મંડળો વકીલો જીત છે. જે કઈ ગામડાના પ્રશ્નો હું પૂરા કરીશ. રાજકોટનું પાદર છે ત્રંબા અને રાજકોટ જે રીતે વિકાસ થયો ત્રંબાના ગામોનો વિકાસ કરીશું. ચોક્કસથી, ત્રંબા એક શૈક્ષણિક હક પણ છે, સાથે જ તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ જોડાયેલા છો. ત્રંબા ગામના રહેવાસીઓને નવું શું મળશે? ત્રંબા ગામના રહેવાસીઓને સરકારમાં મારો વિચાર હતો વર્ષો પહેલાંનો કે સૌરાષ્ટ્રમાં એક ફિલ્મ સ્ટુડિયો આવે, જે મહારાષ્ટ્રમાં 5 લાખ લોકો કામ કરી રહ્યા છે. ફિલ્મ સ્ટુડિયો આવે તો મારો વિકાસ થાય, મારા વિસ્તારનો વિકાસ થાય એ રજૂઆત કરીશું અને શૈક્ષણિક હબ છે હબ માટે પણ હું રજૂઆત કરીશ કે શૈક્ષણિક હબ બનાવે આ વિસ્તારને. લટકમાં કોંગ્રેસ હતું, આ વખતે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે લોકોએ, વિકાસના કેવા કામો જે નવા કસ્તુરબા ધામ ત્રંબા બેઠકને મળશે? મારા ગામડાના ખેડૂત ભાઈઓનો નાના મોટા પ્રશ્ન હોય છે, એ પ્રશ્નો તરફ રોડ ના હોય, રસ્તા ના હોય, ભૂંડ ના હોય ને જે કાંઈ બીજા હોય ગુંડાગીરી ના હોય એ પ્રશ્નો હું સોલ્વ કરીશ અને કાયમીની વચ્ચે રહીશ. 1,00,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે, કોંગ્રેસ વાપરી નથી શીખી. એ ગ્રાન્ટો લઈ અને ગામડા વચ્ચે જઈશ અને ગામડાના સરપંચો મંડળોને પૂછીશ, પ્રમાણ ગામના ગ્રામજનોને પૂછ, ખેડૂતોને પૂછ, તમારા શું જોઈ છે એ બધા કામો પૂરા કરીશ. ખેડૂતોના તમામ પ્રશ્નો પૂરા કરવામાં આવશે, સાથે જ 1,00,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તે પણ લોકોના વિકાસ અર્થે વાપરશે.
કેમેરા પર્સન જુનેદ જાફઈ સાથે ઋષિ દવે અપતક ચેનલ રાજકોટ. બેડલા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈએ માત્ર 8 મતે જીત હાંસલ કરી છે. આપ જોઈ શકો છો બેડલા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ અત્યારે પોતાના ઉમેદવારો તેમના સાથે અત્યારે કાર્યકર્તાઓ સાથે જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ભરતભાઈ 8 મતે વિજેતા લોકોને શું અપીલ કરો? સાહેબ કાયમીના માટે પાર્ટીનું કામ કર્યું છે, કાયમીને અન્ય સમાજનું કામ કર્યું છે અને કાયમીના માટે હું કરતો રહીશ. બેટલા બેઠકના મતદારોએ જે પ્રકારે તમારા પર વિશ્વાસ મૂક્યો છે, જનતાને શું નવું મળશે આવનારા વર્ષોમાં? સાહેબ કોઈ પણ કામ વિસ્તારના કાયમીના માટે કર્યા છે અને કાયમીના માટે હું કરવાનો છું. ચોક્કસથી બેડલા બેઠકના તમામ મતદારોને તેઓ વિશ્વાસ આપી રહ્યા છે કે કોઈ પણ કામ હશે તે તમામ કામનો તેમના પૂર્ણ થશે. કેમેરા પર્સન જુનેદ જાફર સાથે ઋષિ દવે અપતક ચેનલ રાજકોટ. આજરોજ 12 ખારવા જિલ્લા પંચાયત સીટની જે મેં ઉમેદવારી કરી હતી એનું આજે કાઉન્ટિંગ હતું ત્યારે આ ખારવા જિલ્લા પંચાયત સીટના મતદાર ભાઈઓએ મને ખોબલે ધોબલે મત આપ્યા છે ત્યારે હું મારી 1600થી ઉપરથી લીડથી હું વિજય થયો છું ત્યારે આ ખારવા જિલ્લા પંચાયત સીટના દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સીટની અંદર જે કાંઈ કામ બાકી રહેતા હશે એ કામ કરવાની હું વચન આપું છું. જોડિયા જિલ્લા પંચાયત 9ની સીટના આવેલા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા ધરમસિંહભાઈ રામજીભાઈ ચનિયાર અને ખાસ કરીને જોડિયાની સ્થાનિક પબ્લિકનો ખૂબ ખૂબ આભાર કે જેને આજ દિવસ સુધી જોડિયાની અંદર ભાજપનો રેકોર્ડ તોડી નાખ્યો કે આજ દિવસ સુધી જોડિયાની અંદર ભાજપને ક્યારે પણ લીડ નીકળી નથી. આજ દિવસ આજે જોડિયાની જનતાએ જોડિયા 1 જોડિયા 2 અને જોડિયા 3 સીટથી ભાજપને લીડ આપી છે જે આજ દિવસ સુધીનો રેકોર્ડ છે કે જે ક્યારે પણ ભાજપને લીડ મળી નથી. એટલે ખાસ કરીને દિલથી જોડિયાને પ્રોપર જોડિયા અને તમામ જિલ્લા તમામ ગામનો ખૂબ ખૂબ આભાર. લતીપર જિલ્લા પંચાયતની સીટની અંદર આજે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જે મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા છે એ જોઈ અને આજે ખરેખર હર્ષની લાગણી અનુભવીએ છીએ અને જે બહુમતી જે ભારતીય જનતા પાર્ટીને મળી છે એ ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો, ભારતીય જનતા પાર્ટી ઉપર જે લોકોને વિશ્વાસ છે, રામ મંદિર છે, 370ની કલમ છે, આ દરેક મુદ્દાઓને લઈ અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને આજે લોકોએ મત આપ્યા છે એ બદલ તમામ મતદારોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જૂનાગઢનો વિશ્વવિખ્યાત મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે કોરોના મહામારીને કારણે નહીં યોજવાનો કલેક્ટર અને સાધુ સંતો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે શિવરાત્રિના મેળામાં દેશભરમાંથી ભક્તો અને સાધુ સંતો આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ભક્તોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. પરંપરા મુજબ સાધુ સંતો કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવણી કરશે. હર વર્ષ ગુજરાતની અંદર એક શિવરાત્રિ મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે, તો આ વર્ષ ખાસ ગુજરાત ગવર્મેન્ટના ગાઈડલાઈન્સ મુજબ આ વર્ષ કોઈ પણ જાતનું આયોજન કરવામાં નહીં આવે. એનું કારણ છે કે આજે સમસ્ત વિશ્વની અંદર કોરોના નામની એક મહામારીનો ફેલાવો વધી રહ્યો છે, તો એના હિસાબે ગવર્મેન્ટશ્રીએ જે કીધું છે એ પ્રમાણે આપણે હાલવાનું છે અને સમસ્ત સેવક સંપ્રદાય અને સમસ્ત ગુજરાતની પ્રજા જે ભક્તો ગિરનારની અંદર આવે છે તો આ વર્ષે આપણે સરકારશ્રીને એક માર્ગદર્શન સરકારશ્રીનું જે આપણા ઉપર છે એને આપણે પણ સહયોગ દઈ કરી અને આ વર્ષ કોઈને પણ માણસોને અંદર ભવનાથની અંદર આવવું નહીં. અને બીજું જે અમારી અખાડાઓની જે પરંપરા છે, જે અખાડાની પરંપરા છે જે એ અમે અમારા અખાડાની પરંપરા મુજબ અમે સાધુ સંતો બેસી મીટિંગ કરી અને જે અમારી પરંપરા જે છે એ અમે અમારી પરંપરા એ પણ ગાઈડલાઈન્સ મુજબ જ સોશિયલ ડિસ્ટન્સ રાખી કરીને અને અમારું જે સ્નાન પૂજા પદ્ધતિ જે કરવાની છે એ અમે કરશું. અને હરેક પ્રજાને એક નમ્ર હું અપીલ કરું છું કે આપણે આ એક સત્કાર્ય છે એની અંદર આપણે પણ રાષ્ટ્રના એક ભાગીદારી થઈ કરીને આપણે પણ આ મેળાને એ સહકાર આપવાનું. આ વર્ષ શિવરાત્રિ મેળો તો હર સાલ આવશે પણ આ વખતે જે આ કોરોના નામની મહામારીના હિસાબે આપણે કોઈએ અહીંયા આવવું નહીં અને ભગવાનની આરાધના જે તમે કરો છો હર વર્ષ તો આપના ઘરે કરી લેજો.
गांधीनगर कमलम खाते विजय उत्सव उजवामां आव्यो हतो। राज्यना मुख्यमंत्री विजयभाई रूपाणी, प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल सहित दिग्गज नेताओनी उपस्थिति में उजवणी करी हती। साथे ज विजयभाई कांग्रेस पर प्रहारो कर्या हता। पत्रकार मित्रों पण धन्यवाद आभार। अत्र उपस्थित प्रदेश भाजपना अध्यक्ष श्री सी आर पाटिल, मारा साथी मंत्री प्रदीपसिंह आईके जाडेजा, प्रदीपसिंह वाघेला, भाई अमल भाई, मित्रों आज पंचायतों नगरपालिका परिणामों समग्र गुजरात में भारतीय जनता पार्टी भगोड़ो लहराव्यो। अगाउ अटकड़ो थती थी कि भाई शहरों में तो भाजप है पर गामड़ा में भाजप ने मत नहीं मळे, सीटों नहीं मळे, परंतु शहरों करता पण सारू परिणाम 31 जिला पंचायतों, अमुक म्युनिसिपालिटी तो आखे आखी, मोरबी तो के 52 भाजप, गोंडल 42 भाजप, दांगध्रा तो 1000 सीट ज खाली कांग्रेस ने, अने आ रीते कांग्रेस ना पण घणा दिग्गजो, अरे धारासभ्य निरंजन भाई खुद पेटलाद में पोते हारी गया, कांग्रेस ना धारासभ्य छोटो भाई वसावाना दीकरा पण हारी गया, अनेक लोकोना कुटुंबीजनो हारी गया। એનો મતલબ ગુજરાતની જનતાએ જે રીતે જુસ્સાથી કોંગ્રેસના લોકોને વીણી વીણીને જે રીતે સાફ સફાયો કર્યો છે એ જ દેખાડે છે કે આ ગુજરાત ભાજપનો ગઢ છે। નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ એનું ગુજરાત છે। નરેન્દ્રભાઈએ પણ ગુજરાતને જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જે રીતે મોસાળે માં પીરસે એ રીતે ગુજરાતને મદદ કરી છે, કરતા રહે છે, લોકોએ એનો પ્રતિસાદ મતરૂપે જે પ્રેમથી આપ્યો છે એ માટે ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું। સાથે સાથે સી આર પાટિલને અભિનંદન આપું છું, એમની આખી સંગઠનની ટીમ, અમારા લાખો કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે અને જે વ્યવસ્થાઓ જે બનાવી એને કારણે આ વિજય એ વિક્રમજનક વિજય બન્યો છે। ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનમાં મળી નથી, એટલી બધી બેઠકો એ પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ અને સીઆરના માર્ગદર્શન અને નેતૃત્વમાં જે થયું છે એ માટે ખાસ પ્રદેશ ભાજપની ટીમ અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મિત્રો, વિકાસની રાજનીતિ જ આ ચૂંટણીનો મુદ્દો હતો અને એ મુદ્દા ઉપર અમે લોકો વિચલિત થયા વગર આગળ વધ્યા હતા અને 2017માં જીતા, સરકાર બની 19માં 26 લોકસભાની બેઠકો જીતા, 2020માં 8 કોંગ્રેસની ગઢ ગણાતી સીટો એ ખૂટવી લીધી, 8 સીટ જીતા અને 21ની શરૂઆતમાં આપણે આ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જીતા છીએ। 2022 ફરી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ પણ એક જેને કહેવાય કે મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૂંટાય એનો પાયો નખાણો છે અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જેને કહીએ કે સર્વવ્યાપી, સર્વસ્પર્શી, દરેક સમાજ, દરેક જાતિ, દરેક વર્ગ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઈને આગળ વધશે, અમારી જવાબદારી વધી છે।
પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે, એમનો વિશ્વાસ એડે નહીં જાય એની ખાતરી પણ આપું છું. સરકાર ગામડું હોય કે નગર હોય, જ્યાં માનવી ત્યાં સુવિધા એ અમે પહોંચાડીશું. અને ગુજરાતના મતદારોની જે અપેક્ષા આકાંક્ષા સપનાઓ એ પૂરા કરવા માટે પણ અમે કોલ આપીએ છીએ. વિજયને વિનમ્રતાથી ઉજવવા માટે પણ કાર્યકર્તાને અનુરોધ કરું છું કે આપણે પ્રજાનો જે વિશ્વાસ છે એમાં વધારે. રાજ્યની ચૂંટણીના જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતગણતરી આજરોજ યોજાનાર હતી ત્યારે લીંબડીના મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં જીતને લઈ મારામારી થઈ હતી. પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે લીંબડીમાં જ ભાજપના ઉમેદવાર જીત બાદ વિજય સરઘસમાં જઈ રહ્યા હતા. એ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ભાજપના ઉમેદવાર અને કાર્યકરો પર હુમલો કર્યો હતો, જેમાં ભાજપના કાર્યકરોને ઈજા પહોંચવા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સાથે જ DYSP સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આજરોજ લીંબડી ખાતે જે મતગણતરી ચાલી રહી છે તે દરમિયાન BJPના કાર્યકરો પર કોંગ્રેસી કાર્યકરોએ હુમલો કર્યો છે. એ બાબતની રજૂઆત અન્વયે બનાવ સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ છે તથા જે ગાડીના કાર્યકરો હતા તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અત્રે કાયદોના વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય છે તથા ગ્રામક મેસેજોને અનુસરીને આવી કોઈ મનુષ્ય ન ફેલાય તે અંગે સર્વેને અમારી અપીલ છે તથા જિલ્લામાં કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય જળવાય તે અંગે પબ્લિક એનો સહકાર. આ બનાવ બનાવ સાહેબ લીંબડી શહેરમાં બીજો કોઈ બનાવ નહીં બને? ના ના, કોઈ બનાવ નથી. લીંબડી શહેરમાં બંને પક્ષ તરફથી બંનેની રજૂઆતો સાંભળી છે તથા કોઈ પણ જાતનું બંનેની હાર જેની પણ થઈ લોકો સ્વીકારી છે. કોઈ ભય મનુષ્ય નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અગાઉ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો, તે બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ એકંદરે કમળ ખીલતે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરીને વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં 182 કમળ ખીલશે તેવો વિજય વિશ્વાસ દેખાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. જે રીતે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, કોંગ્રેસને ક્યાંક મોટો ઝટકો લાગ્યો હતો, ત્યારે ફરી એકવાર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાય છે ત્યારે ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. જે રીતે કહેવાતું હતું કે શહેરી વિસ્તારના મતો ભાજપના અને ગ્રામ્ય વિસ્તારના મતો કોંગ્રેસના, પરંતુ હાલ જે રીતે પરિણામ સામે આવ્યું છે તેની ઉપરથી ચોક્કસ લાગી રહ્યું છે કે ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાજી મારી છે. આપણી સાથે શહેર
भाजप प्रमुख कमलेशभाई मीराणी है एमनी साथे सीधी बात करशु। कमलेशभाई कमलेशभाई शू कहो, जिला पंचायत अने तालुका पंचायत नी चूंटणी मां पण भाजप नो भगवो लहेरायो छे? स्वाभाविक रीते 23 फेब्रुआरी जे महानगरपालिकाना रिजल्ट आव्या अने तमाम महानगरपालिका खूब सारी रीते भारतीय जनता पार्टी ने मळी आज तालुका पंचायत जिला पंचायत और नगरपालिका एनी चूंटणीना तमाम रुझान ए भारतीय जनता पार्टी तरफ आवी छे। तमाम जिला पंचायत नगरपालिका और तालुका पंचायते भारतीय जनता पार्टीए कब्जी करी छे। त्यारे एवुं कही शकाय के तमाम क्षेत्र में लोकोए भारतीय जनता पार्टी ने स्वीकारी छे। युवानो होय, महिलाओ होय, आदिवासी होय के खेडूतो होय, आ तमामे स्वीकारी छे। त्यारे आवता दिवसों में गुजरात ना मतदारोए जे गुजरात भाजप पर जे प्रेम आप्यो छे एने अवरितपणे विकास ना स्वरूपे परत आपशे। ચોક્કસ હાલ જ્યારે કે ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરીને જે પરિણામ આવ્યું છે તેની ઉજવણી કરવામાં આવી છે, નીતિનભાઈ શું કહેશો? જે રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, જે રીતે એક તરફ કહેવાતું હતું કે શહેરી કક્ષાના જે મતો છે એ ભાજપના અને ગ્રામ્ય વિસ્તારના મતો ક્યાંક કોંગ્રેસના હોય છે, પરંતુ આ કહેવત પણ હવે પલટાઈ છે? સ્વાભાવિક છે, ગામડું હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે તાલુકા પંચાયત, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકો જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની યોજનાઓના કારણે જે મોટો લાભ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળ્યો છે, લોકો સુધી વિકાસ પહોંચ્યો છે એ પ્રસ્થાપિત થાય છે અને જે રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં ભાજપ છવાણું છે એનું મુખ્ય કારણ વિકાસ, વિકાસ ને વિકાસ એ લોકોએ સ્વીકાર્યો છે। સામાન્ય વ્યક્તિથી લઈ અને ઉદ્યોગપતિ સુધીનો વિકાસ એ ગુજરાતમાં થયો છે એ પ્રસ્થાપિત થાય છે। નીતિનભાઈ ખાસ જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો ઠેર ઠેર લહેરાયું છે, આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે, ટ્રેલર છે એનું? ચોક્કસ, અમારા પ્રદેશ અધ્યક્ષ માનીય સી આર પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રીએ લક્ષ્યાંક આપ્યું છે 182 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલવાનો છે, એ જ બતાવે છે કે આ ટ્રેલર છે। આવનારા દિવસોમાં હજી પણ વિકાસ કરીને સમગ્ર ગુજરાતમાં 182 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની નક્કી છે। શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા જે રીતે દાવો કરવામાં આવ્યો છે, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને આગામી વર્ષમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો ઠેર ઠેર લહેરાશે, 182 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાય તેવો દાવો હાલ નીતિનભાઈ ભારદ્વાજ અને કમલેશભાઈ મીરાણી દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસી, અબ તક ચેનલ, રાજકોટ। મુંબઈ ખાતે આવેલ બોરીવલીમાં સ્થાનિક ધારાસભ્ય વિનોદ તાવડેના આર્થિક સહયોગથી ભૂષણ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, ત્યારે આજ રોજ નગર સેવિકા બીના બેનના સહયોગથી ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પદ્માનગર સંકુલ કી ઓર સે આજ હમારી યહાં પે સન્માનનીય બીના દોશી મેડમ હમારી નગર સેવિકા યહાં પે આઈ હૈ, કુછ ખાસ એસે વૈશિષ્ટ્ય હૈ કિ ગયે પિછલે 14 સાલો સે જો હમારા યે જો પ્રાઇવેટ રાસ્તા થા તો યે રાસ્તે કી હાલત બહોત હી ખરાબ થી, તો ઉસ રાસ્તે કો ઉન્હોને अपने तरफ से जहाँ जहाँ से निधि प्राप्त होगा वहाँ वहाँ पे उन्होंने बहुत प्रयास करके हमारे लिए ये रास्ता बनाया जो 14 साल में किसी ने नहीं बनाया, किसी ने यहाँ पे देखा तक नहीं, लेकिन उन्होंने बहुत ही अच्छी तरह से ये रास्ता बना के दे दिया। वैसे ही इस पद्मानगर संकुल में जो हमारा एक गार्डन स्थित है, जो गार्डन अभी तक हमारे यहाँ तक हैंड ओवर नहीं हुआ है, तो भी उन्होंने गार्डन की अच्छी व्यवस्था करने के लिए, गार्डन तो स्थित है ही यहाँ पे, लेकिन ये जो गार्डन है उस गार्डन की अच्छी तरह से देखभाल करने के लिए, उसकी अच्छी तरह से साफ सफाई करके जो जो उनके हाथ में था वो पूरा उन्होंने डेडिकेटेड से हमें ये काम करके दिया है और गार्डन बहुत ही अच्छे सुस्थिति में हमारे लिए उन्होंने पुनर्निर्मित की है जैसे मानो, तो इसलिए मैं पूरे पद्मानगर संकुल की ओर से यहाँ पे हमारी 9 बिल्डिंग है जैसे कि जयश्री है, भूषण पार्क है, चैतन्य है, त्रिलोक है, पवन है, ऐसे 9 बिल्डिंग को जोड़ के ये जो हमारा पद्मानगर भूषण पार्क गार्डन है, ये गार्डन उन्होंने बहुत ही अच्छी तरीके से हमारे लिए उन्होंने दे दिया है। अभी उसके लिए ये जो आज का गार्डन है उसकी ओपनिंग सेरेमनी और वैसे ही ये गार्डन रास्ता भी उसके लिए भी उन्होंने बहुत कुछ किया है हमारे लिए, इसीलिए हम सभी पद्मानगर के रहवासी उनके बहुत बहुत शुक्रगुजार हैं, धन्यवाद। ऐसे भविष्य में भी
बीना बेन हमारे लिए बहुत कुछ काम करने वाली है, इसलिए उनको उनके भविष्य के लिए हमारे सभी की ओर से बहुत बहुत बधाई और हम सब की ओर से उनको बहुत बहुत शुक्रिया मैं अदा करती हूँ सबकी वती से। धन्यवाद, थैंक यू वेरी मच। तो आ साथ जब तक बुलेटिन नहीं समाप्त थाय छे, तमे जोता रहो अब तक। धन्यवाद।